મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ અમદાવાદ ખાતે વસવાટ કરી રહેલા કોન્ટ્રાક્ટર રાજુભાઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અને પક્ષી પ્રત્યે પક્ષીના ઘર બનાવીને પોતે વિતરણ કરી રહેલા છે. મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ અમદાવાદ ખાતે વસવાટ કરી રહેલા કોન્ટ્રાક્ટર રાજુભાઈને પક્ષી પ્રત્યેનો પ્રેમ સભર પક્ષી ઘર પોતે બનાવીને વિતરણ કરેલ વિદ્યાર્થીઓએ અમરેલી અમરી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામના વતની અને હાલ અમદાવાદમાં ખાતે વસવાટ કરી રહેલા કોન્ટ્રાક્ટર રાજુભાઈને પક્ષી પ્રત્યેનો પ્રેમ સભર પક્ષી ઘર પોતે બનાવી વિતરણ કરેલ છે. ત્યારે હાલ આ રાજુભાઈની પક્ષી પ્રત્યેનો પ્રેમને દેશ વિદેશ ભજનીક સમ્રાટ હેમંત ચૌહાણ મુલાકાત કરીને બિરદાવેલ છે. ત્યારે ખરેખર આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે આવું સુંદર કાર્ય કરતા આ રાજુભાઈની પક્ષી પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરીને ગોપાલ ગ્રામનું નામ ઉજાગર કરવામાં આવેલ, ત્યારે અત્યાર સુધીમાં 1000 ઉપરાંત ચકલીઓના માળાઓનું વિતરણ કરેલ હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવેલું છે. નમસ્તે વાળા ભાઈઓ બહેનો, હું છું હેમંત ચૌહાણ. મારી બાજુમાં ભાઈ શ્રી રાજુભાઈ મૂળ સૌરાષ્ટ્રના ગોપાલ ગ્રામના વતની છે અને હાલ અમદાવાદ નિકોલમાં રહે છે. મોટા કોન્ટ્રાક્ટર છે પરંતુ પક્ષી પ્રેમી છે. એમને મૂંગા જે પક્ષીઓ છે એમના માટેની એક વેદના હૃદયમાં જાગી અને એમણે એક આ અભિયાન શરૂ કર્યું અને રોજના 50-100 આવા પક્ષી ઘર બનાવી અને વેચે છે, વિતરણ કરે છે. એટલે આ આ જે હૃદયની અંદર ભાવના જાગૃત થવી એ જ મોટી વાત છે. કારણ કે માણસ પોતાના માટે તો બધું કરતો હોય છે, પરંતુ આવા મૂગા પક્ષીઓ અને આમાં કાળઝાળ ગરમી તો એના માટે આશીર્વાદરૂપ કામ છે. તો હું પણ મારી ખૂબ ખૂબ શુભકામના વ્યક્ત કરું છું અને રાજુભાઈ જે આ અભિયાન તમે ચાલુ કર્યું છે એમાં ભગવાન તમને સફળતા આપે અને ખૂબ કામ કરો એવી અમે ભગવાનને પ્રાર્થના. હું રાજેશ સરદારા, ગામ ગોપાલ ગ્રામ, અમરેલી જિલ્લો, મૂળ સૌરાષ્ટ્ર. બધાને મારા વંદન અને અભિનંદન. હું જે આ કાર્ય કરી રહ્યો છું એક સેવાના હેતુથી કરી રહ્યો છું, ફ્રી વિતરણ કરી રહ્યો છું, કોઈ સ્વાર્થ નથી. બસ જેમનું કોઈ નથી એમનો જીવ બચી જાય, એમના નાના નાના બચ્ચાઓ છે એ બચી જાય, એમને આપણે ગણતરી નહીં કરતા. એનું એક જ કારણ છે કે એ આપણે એમના માટે કંઈ કરતા નથી અને એમનું જીવન છે એ આપણને કેટલા મૃત્યુ પામે છે, કેટલું નુકસાન છે, કેટલા હેરાન પરેશાન થાય છે પક્ષીઓ, તો એ આપણે ધ્યાન નહીં દોરતા. એટલા માટે આપણને ખબર નહીં પડતી. મનુષ્ય મરે છે, મૃત્યુ પામે છે ત્યારે આપણને ખબર પડે છે, ત્યારે એટલા માટે આપણને વેદના થાય છે. પરંતુ આ પશુ પક્ષીઓનું અને જીવ બધા માટે સમાન હોય છે. પશુ પક્ષી મનુષ્ય જાતિ બધા જીવ સમાન હોય છે, તો એમની સેવા કરવી એ આપણો માનવ ધર્મ છે. તાપ આટલો 45-45 ડિગ્રીઓ પડે છે, તો પશુ પક્ષીઓ આપણે ઘરમાં જો રહી નથી શકતા તો પશુ પક્ષીઓ જા. અત્યારે તો વૃક્ષોનું પણ ઘટાડો થતો રહ્યો છે, તો એ ક્યાં રહે? એમના માટે કોઈ વ્યવસ્થા છે નહીં. ઘણા એવા લોકો છે કે અમારે અહીંયા માળો બાંધીને અહીંયા કચરો પડે છે, તો આપણા ઘરે નાના નાના બાળકો હોય છે તો એ નુકસાન કરે છે, ત્યારે આપણે એને શું છોડી દઈએ છીએ? બસ તમે બધા, મારે એટલું જ કહેવાનું છે કે થોડી સેવા જરૂરી છે. કોઈ આર્થિક રીતે હોય છે, કોઈ માનસિક રીતે હોય છે, કોઈને પ્રોબ્લેમ હોય છે, એ સેવા કરવી એ આપણો માનવ ધર્મ છે. અને ખાસ તો આ પશુ પક્ષીઓ માટે સેવા કરવી એ આપણો ખાસ તો આપણે એક માનવ ધર્મ છે.